હાય, ગુડ મોર્નિંગ, કેમ છો બધાય? આવો બધાય ચા પીવા. મજામાં જોઈ બધાય. હાલો જમવા. જો જમવામાં શું બનાવ્યું છે આજે? મગ, ભાત, રોટલી. આ દાળ ખાઈને તો એકદમ સૂઈ ગઈ છે. જેમ ઠંડી પડે ને મેં બહુ જ ઊંઘ આવે. જો ગરમ ગરમ મસ્ત છે, બે ટાઈપના છે, ફ્રાઈડ અને ખાલી સ્ટીમ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધાય? મજામાં જશો? હાય, ગુડ મોર્નિંગ, કેમ છો બધાય? આવો બધાય ચા પીવા. મજામાં જોઈ બધાય. હાલો ચા નાસ્તો કરવા. છોકરા ગયા અને હવે બધું કામ પત્યું અને ચા નાસ્તો કરવા બેઠા છે. ચા નાસ્તામાં તો મસ્ત ગરમા ગરમ મેથીના થેપલા, ચા અને દૂધ. અમારે મેથીના થેપલા કરીને એટલે બધાને દહીં સાથે ખાવા જોઈએ અને દૂધને ચા સાથે જોઈએ. સાંજે દહીં સાથે હતા અને અત્યારે ચા દૂધ સાથે. હાલો ચા નાસ્તો કરવા. આવો બધાય. ગરમા ગરમ આદુ વાળી ચા છે, દૂધ અને મેથીના થેપલા. બધું કામ પતી ગયું, વિડીયોનું કામ પતાવી દીધું, એડિટિંગનું અપલોડ કરવાનું બધું. તો દાણા મુઠિયાના શાકનો વિડીયો આપણે અપલોડ કર્યો છે જેનિસ કિચનમાં. જોજો બધાય અને કમેન્ટમાં કહેજો કે કેવું બન્યું. અને કોઈ બનાવતા હોય તો કહેજો કે તમે કઈ રીતે બનાવો છો. તો સારું, ચાલો હવે રસોઈ કરવી છે. તો રસોઈમાં તો આજે બનાવવા છે મગ, ભાત, રોટલી અને મરચા છાસ, એટલું બનાવવાનું છે. તો ચાલો આપણે ફટાફટ બનાવી અને એકદમ થોડું તીખું હોય ને એ ટાઈપનું મગનું શાક બનાવશું એટલે મજા આવે ખાવાની. તો ચાલો ફટાફટ બનાવી નાખી, છોકરાઓ હમણાં આવી જશે પાછા. મગ બફાઈ ગયા છે અને આપણે દેશી મગ બનાવ્યા છે, બહુ મીઠું શાક થાય એનું. અને ભાતે મુકાઈ ગયા છે, લોટે બાંધી લીધો છે. તો મગનું શાક આપણે વઘારી જમવા. જો જમવામાં શું બનાવ્યું છે આજે? મગ, ભાત, રોટલી, મરચા, ડુંગળી છે અને સાથે છાસ. આજે ખૂબ જ દોડાદોડી થઈ ગઈ. મારે કુકિંગનો વિડીયો એડિટ કરવાનો હતો અને મહેમાન આવી ગયા. હજી થોડુંક જ કામ કર્યું ને તો અને મારે પછી બધું ભેગું થયું, દોડાદોડી થઈ ગઈ. તો હાલો જમવા. તો સાંજ થઈ ગઈ છે અને જો જેની અત્યારમાં સુઈ ગઈ. આજ તો બહુ એની કરતાં વહેલું થઈ ગયું, રોજ કરતાય. આ દાળ ખાઈને તો એકદમ સૂઈ ગઈ છે. જેમ ઠંડી પડે ને મેં બહુ જ ઊંઘ આવે.
સુઈ ગઈ અત્યારમાં. બસ જમવાનું તો જો આજે કાંઈ બનાવ્યું નથી. એને છે ને મોમોઝ ખાવા હતા, તો એના પપ્પાને કહે કે મોમોઝ લેતા આવજો. અને મગ ભાત થોડા પડ્યા હતા તો કે મોમોઝ લેતા, મોમોઝ ખાવા છે. અને એ જ સુઈ ગઈ. હમણાં આવે ત્યારે ઉઠાડવી પડશે. દૂધ વાળવામાં તૈયારી છે, એ તો પહેલી તૈયાર રાખી છે. બસ આવતો જશે. ઠંડી છે આજે તો બહુ, કાલ નહોતી, કાલ ગરમી થતી હતી પણ આજ તો છે ને ઠંડી છે. બધું બંધ કર્યું, આવી ગયો એ આવું. દૂધ એ લઈ લીધું અને ગરમ અહીં મુકાઈ ગયો. બસ રસોઈ તો કરવી નથી, બસ આવી એટલે જમવા બેસી. ત્યાં કેવી નહીં આવી જાય, કેવી સવા આઠ સાડા આઠે ઘરે આવે ટ્યુશનમાંથી, પછી જમવા બેસવી. અને જઈને એને ઉઠાડવી પડશે. બહુ ઊંઘ આવે ને ઠંડીમાં, પહેલેથી જ નાની હતી ને ત્યારથી જ એવું. શિયાળો હોય ને એટલે એ બહુ જ સુવે. ઘણી વાર એવું કરે, બપોરે સૂઈ જાય ને પછી રાત્રે જમવા ઉઠાડીએ ને તો જમે માંડ માંડ, અને તોય પાછી તરત જ સૂઈ જાય ને છેક સવારે ઉઠે. એટલી નાની હતી ને ત્યારે એને ઊંઘ આવતી. હાલ હમણાં ઉઠે તો સારું, પાછું કેવું થાય કે ઘણી વખત એ ગમે એટલી આપણે ઉઠાડવી ને જમવા માટે તો ન ઉઠે, સવારે જ ઉઠે એ સીધી. હવે જોઈશું હમણાં ઉઠે છે કે નહીં. ચાલો જમવા. મોમોઝ જો ગરમ ગરમ મસ્ત છે, બે ટાઈપના છે, ફ્રાઈડ અને ખાલી સ્ટીમ. અને આ તીખી ચટણી છે અને મેયોનીઝ. હાલો જમવા. જો જેની ઉઠાડી પણ પાછી સુઈ ગઈ. હાલ ઉઠ જેની, હાલો જમવા ગરમ ગરમ. જમીન ફ્રી થઈ ગયા. અને જો જેની અત્યારે ઉઠી અને અત્યારે મોમોઝ થાય છે, કેવા છે હે? ઊંઘમાં જ છે. સારું ચાલો, હવે આજનો વિડીયો અહીંયા જ પૂરો કરીએ. કાલે મળીશું. બાય, ગુડ નાઇટ.